કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એટલે મા મહાકાળીનું ધામ પાવાગઢ, જ્યાં દર વર્ષે નવરાત્રિના દિવસોમાં લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના આ મંદિરે પોતાનું શીશ ઝુકાવવા માટે જતા હોય છે. આજે છે નવરાત્રિનો ત્રીજો દિવસ અને આપણે પણ પહોંચી ગયા છે પ્રસિદ્ધ યાત્રા ધામ પાવાગઢ. મિત્રો, નવરાત્રિના દિવસોમાં તમે તમારું પ્રાઇવેટ વાહન માચી સુધી નથી લઈ જઈ શકતા. નીચે પાર્ક કરીને પાવાગઢ બસ સ્ટેશનથી સરકારી બસમાં બેસીને માચી સુધી તમે આસાનીથી પહોંચી શકો છો. નવરાત્રિના દિવસોમાં માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. તમે જોઈ શકો છો રોપવેમાં બેસવા માટે ખૂબ મોટી લાઈન લાગી ગઈ છે. મિત્રો, જો તમે પગથિયા ચડીને જવા માંગતા હોય તો અંદાજે 1800 પગથિયા ચડીને એકાદ કલાકમાં મંદિર સુધી તમે આસાનીથી પહોંચી શકો છો. જ્યારે તમે પગથિયા ચડીને જતા હશો ત્યારે તમને વચ્ચે વચ્ચે આવા સુંદર મજાના કુદરતી સૌંદર્યથી ભરપૂર દ્રશ્યો જોવા મળવાના છે. મિત્રો, કહેવાય છે કે જો નવરાત્રિ દરમિયાન માં મહાકાળીના દર્શન કરવામાં આવે તો ભક્તોનું દરેક કામ માતાજી પરિપૂર્ણ કરે છે. અને માતાજીને જય બોલાવતા બોલાવતા ફાઇનલી આપણે પણ પહોંચી ગયા છીએ પર્વતની ટોચ પર બનાવવામાં આવેલા નવા મંદિર સુધી, કે જ્યાં માં મહાકાળી સાક્ષાત બિરાજમાન છે. અને આ છે આદ્યશક્તિ મહાકાળી માતાજીનો ગર્ભગૃહ, જે આખો સોનાથી મઢવામાં આવ્યો છે. અને જે પણ મિત્રો વિડીયોના માધ્યમથી દર્શન કરી રહ્યા હોય એ કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય મહાકાળીમાં.